નવસારીમાં ચાલતી મોરારી બાપુની રામકથામાં રામનવમીના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કથાનું રસપાન કર્યું હતું. કુરિવાજો અને દૂષણો સામે વધુ મજબૂતીથી લડવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરારી બાપુને વચન પણ આપ્યું હતું. મહત્વનું છે કે નવસારીમાં પૂજ્ય મોરારી બાપુની ગૌરી સ્તુતિ માનસ રામકથાના નવમા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રામકથા રસપાન કરવા હાજર રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ નવસારી સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા તેમને સલામી પણ આપવામાં આવી હતી, જે બાદ તેઓ કથા મંડપમાં પહોંચ્યા હતા અને સવારે ભગવાન રામચંદ્રના દર્શન કરીને મોરારી બાપુના આશીર્વાદ પણ લીધા હતા. આ અંગે સંબોધન કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે ડ્રગ્સ અને વ્યાજખોરીના દૂષણને દૂર કરવા કામ કર્યું છે. મોરારી બાપુને ઉલ્લેખીને હર્ષ સંઘવીએ કહ્યું કે આપે દેશભરમાં કુરિવાજો દૂર કરવા પ્રેરણા પૂરી પાડી છે અને દૂષણો સામે લડવા માટેની રાહ ચીંધી છે. તેમજ રામનવમીના દિવસે વચન આપતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતીથી લડીશું. આ સાથે હર્ષ સંઘવીએ ધારાસભ્યો સાથે ચાય પે ચર્ચા પણ કરી હતી. આજે રામનવમીની મારા ગુજરાતના સૌ નાગરિકોને, ભગવાન શ્રી રામચંદ્રના ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.